हाय फ्रेंड्स, चैप्टर नंबर 5 विकलन में अपने लास्ट लेक्चर में एक कोष्टकनी थोड़ी चर्चा करी थी कि विकलन एटले एने दर्शावा माटे आपणे उपयोग करीशुं dy / dx। तो x में वधारो करवामां आवे तो y में केटलो वधारो थाय छे एनी वृद्धि दर्शावे छे। दर्शावे छे वृद्धि दर्शावे छे। तो हवे विकलन अने विकलितनी थोड़ो आपणे ख्याल अने एनो व्याख्या आपणे थोड़ी जोई लईए। धारो के y इक्वल टू f ऑफ x एक विधेय छे, एटले अहींया विकलन y ना सापेक्षमां ज आप्युं हशे। f ऑफ x एक विधेय छे, ज्यारे आपणे x इक्वल टू a लईए त्यारे, एटले के x बराबर a लईए त्यारे f ऑफ x नी किंमत એટલે કે ફંક્શન ઓફ એક્સની કિંમત એફ ઓફ એ થશે, કેમ કે આ બંને ઇક્વલ ટુ છે એટલે બંને કેવી થશે, સરખી થશે। હવે જ્યારે હવે એવું કહેવા માગે છે કે એક્સની કિંમતમાં વધારો કરીએ, અહીંયા એવું કીધું છે, એક્ઝામ્પલ તરીકે ધ્યાન આપજો, હું જ્યારે એક્સ 2 લઉં છું ત્યારે મને એ પણ કેટલો મળે છે 2। હવે માનો કે હું આમાં 0.1નો વધારો કરીશ, એટલે એવું કહેવા માગે છે કે એક્સની કિંમતમાં અલ્પ વધારો કરીએ તો એની કિંમતમાં પણ, એટલે કે અહીંયા જો વધારો કરું છું અને હું એક્સની જગ્યા પર મૂકું છું તો આમાં પણ 100% વધારો થશે। હવે એ જે વધારો થાય છે ને એને અહીંયા એચ વડે દર્શાવ્યો છે, શામાં દર્શાવ્યો છે તો લખ્યું છે એ થી એ પ્લસ એચ કરવામાં આવે તો આ વિધેયની કિંમત એફ ઓફ એ થી એફ ઓફ ફંક્શન ઓફ એ પ્લસ એચ થશે, એટલે જે વધારો થયો એને એચ વડે દર્શાવ્યો છે। આમ એક્સની કિંમતમાં એ પ્લસ એચ આજે વધારો થયો, માઇનસ એ કરવાથી એટલે એ અહીંયા ઉડી જશે, વધ્યું શું એચ, તો એચનો ફેરફાર થાય છે ત્યારે એફ ઓફ એક્સની કિંમત એફ ઓફ એ પ્લસ એચ માઇનસ એફ ઓફ એનો ફેરફાર થશે। એની કિંમતમાં એચ જેટલો ફેરફાર કરવાથી વિધેયની કિંમતમાં થયેલા સાપેક્ષ ફેરફાર એફ ઓફ એ પ્લસ એચ માઇનસ એફ ઓફ એ / એચ થશે। આ એનું એક ઇક્વેશન બન્યું। જો એચની કિંમત ખૂબ જ અલ્પ કરવામાં આવે તો આ સાપેક્ષ ફેરફારનો લક્ષને એફ ઓફ એન એ એક્સનું એ આગળનું વિકલિત કહેવામાં આવે છે અને તેને એફ ઓફ ડેશ એ વડે દર્શાવવામાં આવે છે, એફ ડેશ ઓફ એ વડે દર્શાવવામાં આવે છે। ધ્યાન રાખજો, જો વિકલનને દર્શાવવા માટે ડેશનો પણ ઉપયોગ થાય છે, ડબલ ડેશ હોય તો તૃતીય કક્ષાનું વિકલન હોય, સિંગલ ડેશ હોય તો પ્રથમ કક્ષાનું વિકલન કહેવામાં આવે છે। હવે એની વ્યાખ્યા થોડી જોઈ લઈએ। ધારો કે જેમ એ ટેન્સ ટુ આર અને એ બિલોંગ્સ ટુ એ, જ્યાં એ અને આરનો કોઈ વિવૃત અંતરાલનો મતલબ એવો થાય કે એ બે નહીં એની વચ્ચેની કિંમતો, જો લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો એફ ઓફ એ પ્લસ એચ માઇનસ એફ ઓફ એ / એચનું અસ્તિત્વ હોય તો આ લક્ષને વિધેયનું એફનું એ આગળનું વિકલિત અથવા વિકલન ફળ કહેવાય છે, જેને સંકેતમાં એફ ઓફ એફ ડેશ ઓફ એ વડે દર્શાવાય છે। વિકલિત શોધવાની ક્રિયાને વિકલન કહે છે। આ જે પ્રોસેસ છે એને વિકલન કહે છે, જેનું સૂત્ર બને છે એફ ડેશ ઓફ એ ઇક્વલ ટુ લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો એફ ઓફ એ પ્લસ એચ માઇનસ એફ ઓફ એ / એચ। પણ આપણે ચેપ્ટરમાં અહીંયા એક્સ એની જગ્યા ઉપર એક્સનો ઉપયોગ કરીશું, કારણ કે અહીંયા એ નથી લેવાનું, આપણે નીચે લખ્યું છે એફના પ્રદેશગણના કોઈપણ સભ્ય એક્સ માટે એફ ઓફ એફ ડેશ ઓફ એક્સ ઇક્વલ ટુ લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો એફ ઓફ એક્સ પ્લસ એચ કૌંસ પૂરો માઇનસ એફ ઓફ એક્સ / એચને વિધેય એફ ઓફ એક્સનું વિકલિત કહેવામાં આવે છે। જો વાય એ એક્સનું વિધેય હોય તો તેના વિકલનને dy / dx વડે દર્શાવીશું। મેં જે હમણાં જ વાત કરી હતી તમને dy / dx એનો મતલબ શું થાય કે વાય એ એક્સનું વિધેય હોય, એટલે કે એક્સની કિંમતમાં જેટલો ફેરફાર કરવામાં આવે એટલો ફેરફાર તમને વાયમાં જોવા મળશે, તો આને dy / dx વડે દર્શાવીશું। તો મિત્રો, આજે આપણે શીખ્યા એ વિકલન અને વિકલનની વ્યાખ્યા હતી, અને વિકલન વિકલિત શું કહેવાય, વિકલન શું કહેવાય, વિકલન ફળ શું કહેવાય, તો આ બધી મેં તમને થોડી ચર્ચા કરી। હવે આપણે વાત કરીએ છીએ કે કોઈ પણ વિકલન કયા સૂત્ર ઉપર આપણે શોધીશું, તો એના કેટલાક પ્રમાણિત રૂપો છે, એમાં નંબર 1 છે y ઇક્વલ ટુ એક્સની એન। યાદ રાખજો, વિકલન કરવા માટે ઘાત હોવી જરૂરી છે, એટલે કહેવાનો મતલબ એવો છે કે એક્સની કોઈ પણ અહીંયા ઘાત હશે, જો એક્સની ઘાત કોઈ પણ હોય તો તમારે ડાયરેક્ટ સૂત્ર મૂકવાનું છે dy / dx ઇક્વલ ટુ એનની એન ઇન્ટુ એક્સની એન માઇનસ 1 ઘાત। ફોર એક્ઝામ્પલ, મારે આવું એક પદ આપેલું છે y ઇક્વલ ટુ 4x નો ઘન,
सॉरी घन, तो अँ मैंने आ पदनु मारे विकलन करवू छे, आ पदनु मारे शू करवू छे, चलो पहला थोड़ू सादू जोई लईए बराबर, जे प्रमाणे मने अंदर आपेलू छे प्रमाणे। तो अँ हूँ एक पद लखू छू y इक्वल टू x घन, चलो तो एनो मतलब एवो थयो y अँ y छे, x ने अँ केटली घात छे, 3 घात छे। आवी परिस्थिति में तमारे आ सूत्र एप्लाय करवानुं छे, तो n केटलो छे मारो 3 गुणिया x m ना m કેટલી ઘાત છે n માઇનસ 1 ઘાત, 3 માઇનસ 1 ઘાત એટલે ઇક્વલ ટુ 3 ગુણ્યા x ની 2 ઘાત થઈ, એટલે મારો આન્સર શું આવ્યો 3x નો સ્ક્વેર। તો આ મારું વિકલન થયું, શું કહેવાય અમારું વિકલન થયું, કે y ઇક્વલ ટુ આન્સર આવ્યો 3x નો સ્ક્વેર। આવું મેં અહીંયા એક જ પદ લીધું છે, તમને આવા 4 થી 5 કે 6 પદ આપ્યા હોય તો બધા પદમાં તમારે આ વસ્તુ એપ્લાય કરવાની રહેશે, આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે। અને જો બીજું છે કે આ જ વસ્તુ તમારે ડાયરેક્ટ કરવી હોય તો મેં જે હમણાં આન્સર લખાયો હતો એક્સની 3 ઘાત, તો તમારે કંઈ નહીં કરવાનું, તમારે કશું જ નહીં કરવાનું, યાદ રાખજો આનો ગુણાકાર આગળ કરવાનો, અહીંયા કશું નથી આપ્યું, તો 3 એકા 3 અને 1 ઘાત તમારે ડાઉન કરવાની, જેટલી પણ ઘાત અહીંયા આપી હોય 1 ઘાત નીચે ઓછી લઈ લેવાની, આ તમારું વિકલન થઈ ગયું સીધી ભાષામાં। ઓકે, હવે આગળ કીધું છે કે 2 વાય ઇક્વલ ટુ કે, કે કોઈ અચળ સંખ્યા હોય તો એનું વિકલન 0 થાય। તમને આવું એક્ઝામ્પલ કોઈ આપ્યું હોય કે વાય ઇક્વલ ટુ 10, તો આનું હંમેશા વિકલન ડીવાય અપોન ડીએક્સ, વિકલન એટલે શું કહેવાય, ડીવાય અપોન ડીએક્સ હંમેશા 0 થાય, કેમ કે આ એક્સવાળું પદ નથી, એક્સવાળું પદ હોય તો જ વિકલન મિત્રો કરી શકાય, બાકી વિકલન શક્ય છે નહીં। તો આવી પરિસ્થિતિમાં ડીવાય અપોન ડીએક્સ બરાબર શું થશે, 0 થશે। તો આ જે આપણે કેટલાક પ્રમાણિત રૂપો છે એનો ઉપયોગ કેવી રીતે કરીશું, તો એના માટે 2 સૂત્રો ધ્યાનમાં રાખવાના છે તમારે, આ 2 સૂત્રો પણ આપણે ફોલો કરીશું, દરેક સ્ટેપમાં આપણે આ વસ્તુ દાખલ કરીશું કરીશું, આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો। હવે વાત કરીએ છીએ વિકલન માટેના કાર્ય નિયમો, અહીંયા લખ્યું છે એક્સના 2 વિધેયના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર માટે વિકલિત મેળવવા માટે કેટલા નિયમો સાબિત કર્યા વગર આપણે સ્વીકારીશું, જો u અને v એ એક્સના વિકલનીય વિધેયો હોય તો। નંબર 1, નિયમ 1, જો y ઇક્વલ ટુ u પ્લસ ઓર માઇનસ v હોય તો, હવે વાત કરીએ છીએ તમને અહીંયા u અને જે v આપ્યો છે ને એની જગ્યા ઉપર તમને દાખલામાં આ રીતે કિંમતો આપી હશે, ફોર એક્ઝામ્પલ 2x² પ્લસ 4x, આ રીતે તમને કિંમત આપી હશે। તો એનો મતલબ એવો થયો આ મારું યુ કહેવાય અને આ મારું શું કહેવાય, વી કહેવાય, ફોર ફોર્મ્યુલા બેઝિસની વાત કરું છું, કે જે મારી ફોર્મ્યુલા છે વાય ઇક્વલ ટુ યુ, યુના સ્થાન પર અહીંયા શું છે 2x² અને 4x અહીંયા આપેલું છે। તો હવે આ પરિસ્થિતિમાં મારે પહેલાં વિકલન કરવું પડે પ્રથમ પદનું, પછી બીજા પદનું વિકલન કરવું પડે, વિકલન કેવી રીતે કરવાનું છે એ હું તમને આગળના દાખલામાં શીખવીશ। તો આ જે બેઝિસ છે તો એના માટેનું સૂત્ર છે ડીવાય અપોન ડીએક્સ ઇક્વલ ટુ ડીયુ અપોન ડીએક્સ, એટલે પહેલાં પદનું વિકલન કરો પ્લસ પછી ડીવી અપોન ડીએક્સ એટલે આ બીજા પદનું વિકલન કરો અને પછી બંનેનો સરવાળો કરી દો, એ તમારો આન્સર થઈ ગયો કહેવાય। એ જ રીતે જો ગુણાકારનો નિયમ હોય, અહીંયા તમને ગુણાકારનો નિયમ બીજો કીધો છે વાય બરોબર યુ ઇન્ટુ વી, હવે યુ અને વી શું છે તો એની જગ્યા ઉપર તમને કોઈ પણ 2 રકમો આપેલી હશે, તો આવી પરિસ્થિતિમાં શું કરવાનું છે મિત્રો, તો ડીવાય અપોન ડીએક્સ એટલે પહેલાં તમને જે પણ આપ્યું હોય યુ જેમ આપ્યું છે એમ તમારે લખી નાખવાનો, પછી ડીવી અપોન ડીએક્સ એટલે કે બીજા પદનું વિકલન કરવાનું છે ડીવી અપોન ડીએક્સ એનો આન્સર અહીંયા લખવાનો છે, પ્લસ બીજું પદ અચળ રાખવાનું છે વી એમ નેમ રાખવાનો છે અને પહેલાં પદનું વિકલન કરવાનું છે ડીયુ અપોન ડીએક્સ। તો હું આ બધું જ તમને જ્યારે દાખલો ચલાવીશ તો કેવી રીતે એપ્લાય કરવાનું છે પ્રેક્ટિકલ તમને હું બતાવીશ, એટલે અત્યારે કોઈ ચિંતા ન કરતા, બસ અત્યારે ખાલી સૂત્ર યાદ રાખવાના છે કે ગુણાકારનું સૂત્ર શું, સરવાળાનું સૂત્ર શું હતું, અને હવે ભાગાકારનો નિયમની વાત કરીએ। સાંકળનો નિયમ તમારા હાલ આ સિલેબસમાં આપેલો નથી, એટલે કે આ વર્ષ માટે કાઢેલો છે, એટલે તમારે ધ્યાનમાં રાખવાનું નથી, તમારે 3 નિયમ ઉપર કામ કરવાનું રહેશે। તો હવે વાત કરીએ છીએ રૂલ નંબર 3, નિયમ નંબર 3, જો વાય ઇક્વલ ટુ યુ અપોન વી હોય, એટલે કે તમને કોઈ રકમ આવી આપી હોય વાય બરોબર 4x² ભાગ્યા 3x, આવી રકમ તમને કોઈ આપેલી છે, તો આ ભાગાકારનો નિયમ થયો કહેવાય, એટલે વાય ઇક્વલ ટુ યુ અપોન વી છે એટલે યુનું સ્થાન કહેવાય, નીચે વીનું સ્થાન કહેવાય,
तो आवी परिस्थिति में तमारे शू करवानुं छे तो एना माटे सूत्र छे dy / dx इक्वल टू v अचल रहेशे एटले नीचे जे भी किंमत छे तमारे एमने मूकी देवानी पछी du एटले पहला पदनुं विकलन करवानुं du / dx एनी रकम अहीं मूकवानी वच्चे माइनस पछी बीजू पद जे यू छे एमने मूकी देवानी यू नी जे पण रकम आपी होय तमने ए तमारे एमने मूकी देवानी dv / dx એટલે આપણે v નું વિકલન કરીશું અને નીચે છેદમાં આવે v નો સ્ક્વેર એટલે જે નીચે છેદમાં છે dv જે નીચે વાળું પદ છે એનું આપણે અહીંયા સ્ક્વેર કરીને મૂકી દઈશું અને જ્યાં સુધી સાદુરૂપ અપાય ત્યાં સુધી આપવાનું પછી તમારે ત્યાં સ્ટોપ કરી દેવાનું તો મિત્રો આજે જે આપણે શીખ્યા એ થોડા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હતા વિકલન માટેના કાર્ય નિયમો હતા હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સરવાળાના નિયમથી એનો નિયમ ફરીથી એકવાર સમજીશું અને એના લગતા દાખલા તમને કમ્પ્લીટ કરાવીશું એટલે તમને લગભગ કોઈ સમજવામાં તકલીફ નહીં પડવા દે તો હવે વાત કરીએ છીએ કે હવે પછીના લેક્ચરમાં આપણે સરવાળા બાદબાકીના લગતા દાખલા વિકલનમાં સ્ટાર્ટ કરીશું આજનો લેક્ચર મિત્રો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ